नमस्कार, मैं हूं भूमिका। आप जो रहे आज वेलकम स्टार न्यूज चैनल समाचारों की शुरुआत करता पहले एक नजर कर लेशु आज की हेडलाइंस पर। कोरोना हवे सूरतमां अश्करी भरडो लई रह्यो छे त्यारे फ्रंट वॉरियर्स सहित शनिवारे वधु 265 पॉजिटिव केस आवता कुल आंक 6232 थई गयो छे। सूरत नवी सिविल हॉस्पिटलनी मनमानी अने जोहुकमनी अनेक किस्साओ सामे आवे छे जेमां खानगी हॉस्पिटलना कोरोनाना दर्दीने सिविलमांथी अपाता इंजेक्शन न मळ्यु होवानो आक्षेप थयो छे। कोरोनानું સંક્રમણ વધતા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુરત દોડી આવ્યા હતા અને મીટિંગો શરૂ કરી હતી। ત્યારે રવિવારના રોજ સાંસદ સીઆર પાટીલના કાર્યાલય ખાતે કાપડ ઉદ્યોગકારોની મીટિંગ મળી હતી જેમાં મહત્વના નિર્ણયો કરાયા હતા। संक्रमण वधता मुख्यमंत्री अने नायब मुख्यमंत्री सूरत दौड़ी आया था अने मीटिंगो शुरू करी हती तो रविवार रोज वराछा खाते हीरा उद्योगकारोनी मेयर अने राज्य आरोग्य मंत्री साथे मीटिंग मळी हती जेमां महत्वनो निर्णय करायो हतो। કોરોનાની મહામારી વચ્ચે આવતા તહેવારોની આ વખતે મજા ફિક્કી પડી ગઈ છે। ત્યારે રવિવારે ગુરુ પૂર્ણિમાએ નિયમોને આધીન શિષ્યોએ ગુરુના આશીર્વાદ લીધા હતા। છેલ્લા ઘણા સમયથી બફારાથી ત્રસ્ત શહેરીજનોએ શનિવારે રાત્રિથી પડી રહેલા વરસાદને લઈને ઠંડકનો અહેસાસ કર્યો હતો તો સુરત સહિત દક્ષિણ ગુજરાતના 26 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। કોરોનાની મહામારી અને લોકડાઉનને લઈને લોકોની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ છે ત્યારે ઓનલાઈન શિક્ષણના નામે શાળાઓ દ્વારા ફીની પઠાણી ઉઘરાણી શરૂ કરાઈ છે। કૈલાશનગર ખાતે આવેલ શંખેશ્વર કોમ્પ્લેક્સના કૃપા ડેવલપર્સના સંચાલકો દ્વારા કરોડો રૂપિયા બળાવી લઈને જમીન ન અપાવીને ઠગાયા શ્રી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે। ઉદ્યાની આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટની ન્યૂ મોડેલ સ્કૂલના ચેકોના ડુપ્લિકેટ ચેક બનાવીને ઠગાયા ચરવાનો પ્રયાસ કરનારાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા પામી છે। રિંગ રોડ ખાતે આવેલ ટ્રેડ હાઉસના ઓફિસ ધરાવતા સીએ પાસેથી દુકાન ખરીદીને તેના રૂપિયા ન આપીને ઠગાયા છનાર ઠગ પિતા પુત્રી વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી છે। વડોદરા પોલીસ મથકના પોલીસકર્મી અને રિક્ષા ચાલકે બાઈક છોડવા મામલે માંગેલ 15,000ની લાંચમાં એસીબીની ગંધ આવી જતા ભાગી છૂટેલા પોલીસ કર્મચારી અને રિક્ષા ચાલકની આખરે 9 મહિના બાદ એસીબીએ વૈજ્ઞાનિક પુરાવાના આધારે ધરપકડ કરી હતી। લિવાદ ખાતે આવેલ મથરાનગરમાં વીજ કરંટ લાગતા મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે એક બાળકની ગંભીર હાલત હોવાનું જાણવા મળ્યું છે। કમેલા દરવાજા પાસે આવેલ કોયલી ખાડીમાંથી અજાણ્યા યુવાની લાશ મળી આવતા ફાયરને લાશને બહાર કાઢીને પીએમ અર્થેસ મેમ્બરમાં ખસેડી હતી। અને કોરોનાની મહામારી દરમિયાન પણ કેટલીક સંસ્થાઓ સામાજિક કાર્યો માટે હંમેશા તત્પર જોવા મળી રહી છે ત્યારે સમસ્ત બિહાર ઝારખંડ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંગીની શહેલી સંસ્થાના સહયોગથી 300 જેટલી મહિલાઓ અને યુવતીઓને વિનામૂલ્ય સેનેટરી નેપકીનનું વિતરણ કરાયું હતું। સમાચારો હવે વિસ્તારથી જોઈએ। કોરોના હવે સુરતમાં અજગરી ભરડો લઈ રહ્યો છે ત્યારે ફ્રન્ટ વોરિયર્સ સહિત શનિવારે વધુ 265 પોઝિટિવ કેસ આવતા કુલ આંક 6232 થઈ ગયો છે। જ્યારે કોરોનાથી વધુ 12ના મોત સાથે મૃતાંક 238 થયો છે તો કોરોનાને માત આપીને અત્યાર સુધી 3,779 લોકો ઘરે પહોંચ્યા છે। સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 6,232 થઈ ગઈ છે। આ સાથે જ શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 238 થઈ ગયો છે તો ગતરોજ શહેરમાં 122 અને જિલ્લાના 22 કોરોનાના પોઝિટિવ દર્દીઓને કોરોનાને માત આપીને સાજા થતા તેમને રજા આપવામાં આવી છે। અત્યાર સુધી શહેર જિલ્લામાં કુલ 3,779 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે।
નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં ડોક્ટર, SSI, હેલ્થ વર્કર, PSI, બેંક કર્મચારી, આર્કિટેક્ટ તેમજ બેંક કર્મચારીનો સમાવેશ થયો છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત નવી સિવિલ હોસ્પિટલની મનમાની અને શુહુકમની અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં ખાનગી હોસ્પિટલના કોરોનાના દર્દીને સિવિલમાંથી અપાતા ઇન્જેક્શન ન મળ્યું હોવાનો આક્ષેપ થયો છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાએ વિસ્ફોટ સર્જ્યો છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર આવા સમયે પણ મનમાની કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલના કોરોનાના દર્દીને સિવિલમાંથી આપવામાં આવતા ઇન્જેક્શન અપાયું ન હતું. આશરે 40,000 કિંમતનું ઇન્જેક્શન સિવિલમાંથી મેળવવા પરિવારને ભારે ફાંફા મારવા પડ્યા હતા. એકમાત્ર ઇન્જેક્શન સિવિલમાં જ મળે છે અને હોસ્પિટલનું પ્રિસ્ક્રિપ્શન હોવા છતાં સિવિલમાંથી ઇન્જેક્શન ન આપી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રીતિબેન કાપડિયાની લાપરવાહી સામે આવી હોવાનો આક્ષેપ સમાજ સેવક ધર્મેશ ગામીએ કર્યો હતો. સાથે આ અંગે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તથા સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રીતિબેન કાપડિયાને પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. એક્સ્ટ્રે એક્સ્ટેમરા નામનું ઇન્જેક્શન છે, 40,000 રૂપિયા કિંમત છે. શહેરની સિવિલ હોસ્પિટલ સિવાય આ ઇન્જેક્શન ક્યાંય ઉપલબ્ધ નથી. પ્રાઇવેટ હોસ્પિટલમાં જે પણ દર્દીઓ કોરોના પોઝિટિવ હોય, ક્રિટિકલ હોય, ડૉક્ટરો લખીને આપતા હોય છે કે આપ સિવિલ હોસ્પિટલની અંદર જાઓ, આ ઇન્જેક્શન લઈ આવો, આપનું પેશન્ટ ક્રિટિકલ છે, જો આ ઇન્જેક્શન ન મળે તો એનું મૃત્યુ થવું એ સ્વાભાવિક છે. એટલે આ ઇન્જેક્શન લેવા માટે દર્દીના સગાવાલા મારી પાસે આવ્યા, મને ફોન આવ્યો 10:30 વાગે અને આ ઇન્જેક્શન માટે મેં સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલને ફોન કર્યો, પ્રીતિબેન કાપડિયાને. પ્રીતિબેન કાપડિયાએ RMOને વાત કરો એવું કીધું. RMOને વાત કરી તો RMO સાહેબે એવું કીધું કે આપે પ્રીતિબેન કાપડિયા મને સાઇન કરી આપે તો આ ઇન્જેક્શન મળી જાય. પછી પ્રીતિબેને ફોન ઉપાડ્યો નહીં. મેં 10 વાર ટ્રાય કરી. એના પછી આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સાહેબને ફોન કર્યો. કાનાણી સાહેબે એવું મને જણાવ્યું કે હું આપને ફોન કરું છું, વાત કરી, પણ સાહેબનો પણ ફોન એમણે ઉચક્યો નથી. પછી નીતિન પટેલ સાહેબને મેં ફોન કર્યો. નીતિન પટેલ સાહેબ કે સુરતની મને ખ્યાલ નથી. એ બાબતે વાત કરતાં કરતાં પણ ઇન્જેક્શન છેલ્લે સુધી મળ્યું નહીં. જો ગુજરાત સરકાર આટલું સારું કામ કરવા માંગે છે, કર્યું છે, સુરતમાં આવ્યા છે મુખ્યમંત્રી, તો આ બાબતે એક સુપ્રિન્ટેન્ડન્ટ જેવી નાની વ્યક્તિ જો આ બાબતે ગફલત રાખે અને આ સંતાકુકડી રમે અને ઇન્જેક્શન ના મળે અને કોઈનું મોત થાય તો આ કેટલી હદ સુધી યોગ્ય છે? એટલે સરકાર આ બાબતે કંઈ પગલાં લે અને સુપ્રિન્ટેન્ડન્ટને અહીંયાથી હું તો કહું છું એની બદલી કરી નાખે ને બીજા કોઈ સારા ઓફિસરને અહીંયા નિમણૂક કરે તો આ સિવિલ વારંવાર જે વિવાદમાં આવે છે એ ના આવે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે સુરત નવી સિવિલના તંત્રની જો હુકમી સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. કોરોનાનું સંક્રમણ વધતા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુરત દોડી આવ્યા હતા અને મીટિંગો શરૂ કરી હતી. ત્યારે રવિવારના રોજ સાંસદ CR પાટીલના કાર્યાલય ખાતે કાપડ ઉદ્યોગકારોની મીટિંગ મળી હતી, જેમાં મહત્વના નિર્ણયો કરાયા હતા. સુરતમાં કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે અને સુરતની ઓળખ સમા કાપડ ઉદ્યોગ પણ કોરોનાની ચપેટમાં આવી જતા સરકારી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. અને આરોગ્ય અગ્ર સચિવના સુરતમાં દામા વચ્ચે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ સુરત દોડી આવ્યા હતા. ત્યારે હવે કાપડ અને હીરા ઉદ્યોગને બંધ રાખવું કે ચાલુ રાખવું તે અંગે મહત્વના નિર્ણયો કરવા માટે સ્થાનિક આગેવાનો, જેમાં કાપડ ઉદ્યોગની સાંસદ CR પાટીલને તો હીરા ઉદ્યોગની મેયર ડોક્ટર જગદીશ પટેલ અને મંત્રી કુમાર કાનાણીએ જવાબદારી સોંપાઈ હતી. જેથી રવિવારના રોજ CR પાટીલના કાર્યાલય ખાતે ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓની મીટિંગ મળી હતી, જેમાં મહત્વનો નિર્ણય કરાયો હતો. ऐसा है कि जो हम कर नहीं सकेंगे और करेंगे तो पूरा परिणाम भी नहीं ले पाएंगे. मगर एक सुर सबका निकला है कि मार्केट बंद नहीं होनी चाहिए. मार्केट बंद होने के बाद कब खुलेगी उसका कोई भरोसा नहीं और उसके लिए कितने पापड़ बेलने पड़ते हैं ये सबको पता है. तो बहुत इश्यू उसके अंदर आ सकते हैं और मार्केट बंद होने की वजह से जो बाहर की जगह पे मार्केट चालू हो गई है उनको जो माल चाहिए वो आप नहीं देंगे तो और कहीं से वो लेना शुरू करेंगे तो आपका व्यापार भी यहाँ से शिफ्ट होने की संभावना है. यानी बहुत बड़ा नुकसान आपको भी हो सकता है. इसके लिए मार्केट चलनी ही चाहिए ये आपको पहले तय करना पड़ेगा. और मार्केट चलनी चाहिए तो कोरोना को कंट्रोल भी करने की जवाबदारी आपको लेनी पड़ेगी. तो कोरोना से बचना भी है और शहर को भी बचाना है. जो भी
किसी ने कहा, संजय भाई ने कहा कि कटिंग पैकिंग वाले को नहीं बुलाएंगे, उग्रानी वाले को नहीं बुलाएंगे। एक अच्छा सजेशन आया कि उनको नहीं बुलाएंगे तो हम मार्केट में जाके क्या करेंगे। दोनों बातें हैं। अगर आपकी उग्रानी रुक जाएगी, ऐसा संजय भाई एक तरफ कहते हैं कि आपका पैसा नहीं आएगा और आप उग्रानी वाले को नहीं आने देंगे तो वो आपको माल कैसे देगा। तो उग्रानी वाला भी आएगा मगर उसको एक या हफ्ते में एक दिन कर सकते हैं क्या? बोर्ड लगा के फोन करके उसको बोल दो भाई एक ही दिन आए, और बार बार रोज के रोज जो आ जाते हैं वो नहीं आए, ऐसा कर सकते हैं। हम लोग वैसे भी सैटरडे पेमेंट निकालते हैं, सैटरडे ही सब आते हैं। आपने सब लोग मतलब एक सब कर सकते हैं ऐसे, ऐसा हो सकता है ना? ऐसा हफ्ते में एक ही दिन वो उग्रानी वाला आएगा, उसके ऊपर भी आप ये कर सकते हो। कटिंग पैकिंग वाला का जो कटिंग पैकिंग वाला है उसको भी आप अपने दुकान पे बुलाने की आवश्यकता है, जहाँ आपका माल है वहीं वो चला जाए, उसके साथ फोन पे बातचीत हो जाए। और अभी तो सीसीटीवी आप डायरेक्ट लगा दे रखे ही है, नहीं हो तो लगा कर देख लो, तो उसको आपको संपर्क में भी आना नहीं पड़ेगा और काम भी होता रहेगा। સુરતમાં છેલ્લા 5-6 દિવસમાં રોજ 200થી વધુ અને શનિવારે તો 265 પોઝિટિવ કેસ સાથે 12ના મોત નિપજતા સુરતની સ્થિતિ કફોડી થઈ રહી છે, ત્યારે હવે લોકોએ પણ સજાગ થવું પડશે તેવી તાતી જરૂર છે। બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત। કોરોનાનું સંક્રમણ વધતા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુરત દોડી આવીને મીટિંગો શરૂ કરી હતી। तो रविवार रोज वराछा खाते हीरा उद्योगकारों की मेयर और राष्ट्रीय आरोग्य मंत्री साथ मीटिंग मिली थी, जेमा महत्व निर्णय कराया था। गत सप्ताह में अठवाडिया डायमंड यूनिटो बंद रखा म्युनिसिपल कमिश्नरे हुकम कर्यो हतो, तेम छतां सूरत में कोरोना महा विस्फोट थयो छे अने सूरत नी ओळख समा डायमंड उद्योग ज कोरोना नी चपेट में आवी जता सरकारी तंत्र पण दौड़तू थई गयु हतु। अने आरोग्य सचिव ना सूरत में धाबा वच्चे मुख्यमंत्री अने नायब मुख्यमंत्री पण सूरत दौड़ी आव्या हता, त्यारे हवे कापड़ अने हीरा उद्योग ने बंद राखवू के चालू राखवू ते अंगे महत्वना निर्णयो करवा माटे सांसद सीआर पाटिल ने जवाबदारी सौंपाई हती, जेथी रविवारना रोज वराछा खाते मेयर डॉक्टर जगदीश पटेल अने राज्य आरोग्य मंत्री कुमार कानाणीनी आगेवानीमां हीरा उद्योगना वेपारीओनी मीटिंग मळी हती, जेमां महत्वनो निर्णय करायो हतो। जाणीए छीए के छेल्ला घणा दिवसोथी सूरतनी अंदर संक्रमण वधी रह्युं छे, केसो वधी रह्या छे, અને એને ધ્યાનમાં રાખીને સુરતની અંદર વરાછા કતારગામ ઝોનની અંદર આવતા હીરાના કારખાનાઓ અને હીરા માર્કેટ બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો હતો। ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબ વ્યવસ્થાના ભાગરૂપે કઈ પ્રકારની તૈયારીઓ છે, કેવી તૈયારી વધારે કરી શકાય અને સંક્રમણનો કેમ ઘટાડો કરી શકાય એની ચર્ચા વિચારણાના આયોજન માટે સુરતની મુલાકાતે આવ્યા હતા। એણે બહુ સ્પષ્ટ વાત કહી છે કે કારખાનાઓ હીરાના ચાલવા જોઈએ, ટેક્સટાઇલ માર્કેટો ચાલવી જોઈએ, ટેક્સટાઇલ ઉદ્યોગ ચાલવો જોઈએ, વેપાર ધંધાઓ ધીમે ધીમે શરૂ થવા જોઈએ, પરંતુ તેની સાથે સાથે સંક્રમણ પણ ન વધે, એની ઉપર આપણે કાબુ મેળવી શકીએ, કંટ્રોલ કરી શકીએ, એની પર પણ એમણે ભાર મૂક્યો છે। ને એટલા માટે સુરત શહેરના બે મુખ્ય ઉદ્યોગો ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ બંનેના અગ્રણીઓ સાથે મીટિંગ થાય, આવી જ મીટિંગ ટેક્સટાઇલ મીટિંગ માર્કેટમાં પણ થઈ રહી છે। આજે અહીંયા હીરા ઉદ્યોગના કારખાનેદારો અને વેપારી ભાઈઓને બોલાવીને ચર્ચા થઈ છે, સાથે મેયર શ્રી જગદીશભાઈ બલદ, સાંસદ દર્શનાબેન, અમારા ધારાસભ્ય વિનુભાઈ, પ્રવીણભાઈ, વીડીભાઈ, કાંતિભાઈ, સૌ સાથે એક ટીમ બનાવીને બધાની સાથે અગ્રણીઓ સાથે ચર્ચા કરી છે કેવી રીતે ચાલુ કરી શકાય, સરકારની ગાઈડલાઈન અનુસાર આપ સૌ કામ કરો અને પોતે પણ પોતાના કારખાનાની અંદર પૂરેપૂરી તકેદારી રાખીને કામ શરૂ થાય। અને ફરીવાર આપણે જ્યારે કારખાના શરૂ કરીએ અને એનો કેસનો સંક્રમણ ન વધે એવી તકેદારી રાખીને ફરીવાર કારખાનાઓ શરૂ થાય એના માટેના પ્રયાસો આજે અમે કરી રહ્યા છીએ। 7 દિવસ માટે બંધ હતા, 7 દિવસ આવતીકાલે પૂરા થાય છે, આજે ચર્ચાઓ થઈ છે, બધી સૂચનો મળ્યા છે, બાંહેધરી મળી છે, સૌ કારખાનેદારો અને વેપારીઓ શરૂ કરવા માટેની તૈયારી છે। હવે જે કંઈ સૂચનો જે કંઈ આવ્યું છે અમારી પાસે
એ અધિકારીઓ સાથે મિટિંગ કરવાના છીએ, એક વાગે એમની સાથે બેસવાના છીએ અને એક વ્યવસ્થિત ગાઈડલાઈન બનાવી અને નક્કી કરીને એની જાહેરાત કરવામાં આવશે. સુરતમાં હાલ હીરા ઉદ્યોગની સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે રત્ન કલાકારો પણ નિયમોનું પાલન કરે તેવી તાતી જરૂર છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. કોરોનાની મહામારી વચ્ચે આવતા તહેવારોની આ વખતે મજા ફિક્કી પડી ગઈ છે, ત્યારે રવિવારે ગુરુ પૂર્ણિમાએ નિયમોને આધીન શિષ્યોએ ગુરુના આશીર્વાદ લીધા હતા. જાંગીરપુરા ખાતે રામમાઢીમાં આવેલ રામદેવ પીઠના મંદિરમાં પણ શિષ્યો ગુરુના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા હતા. ગુરુ શિષ્ય પરંપરા ભારતમાં કેટલાય વર્ષોથી અવિરતપણે ચાલી આવે છે. આપણી સંસ્કૃતિમાં સૌથી મહત્વનું પાસું ગુરુ શિષ્ય પરંપરા છે. ત્યારે રવિવારે ગુરુ પૂર્ણિમાએ જાંગીરપુરા ખાતે આવેલ રામમઢી મંદિરમાં રામમઢીના શ્રી મૂળદાસ બાપુના આશીર્વાદ લેવા માટે શિષ્યો ઉમટી પડ્યા હતા. હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય જેથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શિષ્યોએ બાપુના આશીર્વાદ લઈને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. દક્ષિણ ગુજરાતના સૂર્યપુર સુરત મહાનગરના તાપ્તી મૈયાના કિનારા ઉપર આવેલી અમારી પૂજ્ય સદગુરુ લાલબાપુ રામમઢી અને રામમઢીની વ્યવસ્થામાં છેલ્લા 40 વર્ષથી અમે લોકો સાથે જોડાઈને બને ત્યાં સુધી સાક્ષર નથી એવા લોકોની સાથે એમની સાક્ષરતા એને એના ભવિષ્યને નહીં નડે એટલા માટે વારંવાર એને માર્ગદર્શન આપતા હોય છે. બીજ એટલે જન્મ અને પૂનમ એટલે એ પૂર્ણતાની સફળ યાત્રા. આવી રીતે પ્રાચીન ઋષિ પરંપરાના આ પર્વો છે. એમાં ગુરુની પૂર્ણિમા આજે ગુરુત્વાકર્ષણ તરફ જવા માટે ગુરુ આપણને પોતાના કરીને પ્રેમ કરે આવા નિષ્કામ નિર્વિકાર ગુરુને હું પ્રણામ કરું છું. અમે અમારા ભક્તોને મતલબ બધાને અમે હૃદયપૂર્વક અપીલ કરીએ છીએ કે આ એક એવો પ્રસંગ છે જેની કસોટી નિર્ણાયકોએ ઉપર એના કયા બોર્ડમાંથી આ પેપર મોકલ્યું છે કે માનવતાની કસોટી છે. માણસે જીવવું, પોતે પોતાને બચાવવા, પોતાના પરિવારને બચાવવા. આ બધી જાહેરાતો સાંભળીને માણસને એમ નથી થતું કે કિંમતી જીવન મને મળ્યું છે તો આનો ઉપયોગ કરી અને આ જીવન હું સાર્થક બનાવી લઉં. અત્યારે જેમ ભાવે તેમ માણસો જીવનનો રફ ઉપયોગ કરવા માંડ્યા એટલે સંસાર અને શરીર સાથે વધારે પડતી મહત્તા આપી ગુરુ લોકોની મર્યાદા એ છે. ગુરુ લોકોને હું પ્રણામ કરીને વિનંતી કરું છું કે બધા ગુરુ આપણે થોડા થોડા નિકટ આવીએ સંપ્રદાયકની ગૂંચમાંથી અથવા તો પંથો કે મારા તમારા આવી ગૂંચોમાંથી બહાર નીકળીએ અને બધા લોકજીવન અથવા તો ભવિષ્યના ભારતના વારસદારોનું જીવન એક સારી કેળવણીથી, સારા વિચારોથી ઉત્તમ બને આવા વિચારોથી આપણે પણ બધા સાથે મળી અને રિયલ જીવન જીવવાની પદ્ધતિઓ બતાવીએ આપણા શિષ્યોને. શિષ્યો પણ આપણા પુત્ર સમાન જ છે. દર વર્ષે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી સુરતમાં ઉજવણી કરાય છે, જો કે આ વખતે કોરોનાને કારણે દરેક તહેવારોની મજા ફીકી પડી રહી છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. છેલ્લા ઘણા સમયથી વફારાથી ત્રસ્ત શહેરીજનોએ શનિવારે રાત્રિથી પડી રહેલા વરસાદને લઈને ઠંડકનો અહેસાસ કર્યો હતો. તો સુરત સહિત દક્ષિણ ગુજરાતના 26 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. હાલ સુરતમાં અલ્હાયદક વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં અપર એર સાયકુલેશન સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા આગામી 4 દિવસ સુધી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે વલસાડ તથા ડાંગ જિલ્લામાં કેટલાક સ્થળે ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સુરત શહેરમાં શનિવારે રાત્રેથી પડી રહેલા વરસાદને લઈને શહેરમાં અલાયદક વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે રવિવારે સવારથી જ ધીમી ધારે વરસાદ પડતા હિલ સ્ટેશન જેવો અહેસાસ થયો હતો. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. કોરોનાની મહામારી અને લોકડાઉનને લઈને લોકોની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ છે, ત્યારે ઓનલાઈન શિક્ષણના નામે શાળાઓ દ્વારા ફીની પઠાણી ઉઘરાણી શરૂ કરાઈ છે, જેમાં સિટીઝન સ્કૂલ દ્વારા ફીની માંગ કરાતા વાલીઓએ શાળાએ પહોંચીને
ઓનલાઈન શિક્ષણ બંધ કરો અને શાળા બંધ છે તો ફી નહીં લો તેવા સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો. અડાજણની સિટીઝન સ્કૂલમાં શનિવારે વાલીઓએ ઓનલાઈન એજ્યુકેશન બંધ કરો અને સ્કૂલ બંધ છે તો ફી પણ માફ કરોના મુદ્દે બે કલાક સુધી હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ડોક્ટર દીપક રાજગુરુ દોડી આવ્યા હતા, પરંતુ વાલીઓએ તેમને નહીં સાંભળતા આખરે પોલીસને બોલાવતા મામલે થાળે પડ્યો હતો. સિટીઝન સ્કૂલના વાલીઓએ કહ્યું હતું કે ઓનલાઈન એજ્યુકેશનથી બાળકોને શારીરિક અને માનસિક તકલીફ પહોંચી રહી છે, સ્કૂલ બંધ છે અને અમે કોઈ પણ સુવિધા લેતા નથી તો પછી તે ફી શા માટે ભરીએ. ફી માફ થવી જોઈએ અને શાળાએ ગયા વર્ષે ફીમાં આ વખતે વધારો કરીને 25% ફી માફ કરી છે, જે પણ યોગ્ય નથી. અમે બે દિવસ પહેલા સ્કૂલમાં ભેગા થયેલા હતા ફીસના બાબતમાં, જે અત્યારે COVID-19ના લીધે બધાને કામમાં બહુ તકલીફ છે કે ફીસ ભરવાનો નોકરી નથી. તે છતાં આ સ્કૂલવાળાને અમે ઇન્ફોર્મ કરેલા હતા કે અમે મિટિંગ કરવાના છીએ અને આ બાબતમાં તમે કંઈ એક્શન લો સ્કૂલના ફીસના બાબતમાં. બધા પાસેથી એક્ટિવિટી ફીસ લેવામાં આવ્યું છે, પે ન્યૂ એડમિશનનું ડોનેશન પણ લેવામાં આવ્યું છે અને આ સેટરડે નક્કી કરેલું જ હતું પીઆઈ સાહેબના સામે અને સ્કૂલ ટ્રસ્ટીઓના બધાના સામે કે શનિવારે અહીંયા સ્કૂલમાં મિટિંગ છે. તે છતાં કોઈ વ્યવસ્થા નથી અને બધા પેરેન્ટ્સો બહાર તડકામાં 12 વાગ્યાથી ઊભા છે. તે છતાં સ્કૂલવાળાએ હમણાં 101માં ફોન કરીને કીધું, 100 નંબરમાં ફોન કરીને કીધું છે કે આ પેરેન્ટ્સો બલજબરીથી અંદર આવવામાં અંદર આવવા માટે એ કરે છે. મેં હમણાં જ 100 નંબર પર મેં પણ ફોન કરી, કંટ્રોલ રૂમમાંથી મને જાણવા મળી છે પલ્લવ સરે એવું કીધું છે કે પેરેન્ટ્સો આવીને સ્કૂલમાં તોડફોડ કરે છે અમને કીધા વગર. હમણાં જ મેં પલ્લવ સરને એ જ વાત કરી પણ એ કોઈ રિસ્પોન્સ નહીં આપતા અને એ એવું કહે છે કે સરકાર જે નિર્ણય લે એ પ્રમાણે અમે ચાલીશું. તો પહેલી વાત તો આ સરકારી સ્કૂલ નથી, આ પ્રાઇવેટ સ્કૂલ છે. જ્યારે અમારે પ્રાઇવેટ ધંધામાં નુકસાન થતું હોય ત્યારે અમને કોઈ દિવસ સ્કૂલવાળાએ કે બીજાએ કોઈ કીધું નહીં સરકાર તરફથી કે તમને લાભ મળશે કે તમને આ માફ થશે. આજે જ્યારે સ્કૂલવાળાને આ મહામારીમાં જ્યારે એ લોકોને ભોગાવવાનું થાય છે તો ત્યારે એવું કેમ બોલે છે કે સરકારના નિર્ણય પ્રમાણે ચાલશે? આ સરકારી સ્કૂલ છે, સરકારી સ્કૂલ નથી તો પછી આ પ્રાઇવેટ પ્રમાણે જ ચાલશે. સરકારી સ્કૂલ જો હોતે તો પછી મુફતમાં ભણાવો તમે લોકો. તમે કેમ અહીંયા પૈસાથી વાત કરો છો? મુફતમાં ભણાવો, સરકારને નિર્ણય કયા ફોલો કરો છો? સરકાર ના પાડે છે કે ડોનેશન નહીં લો તો તમે કેમ ડોનેશન લો છો? ફીમાં કેમ વધારો કરો છો દર વખતે? તો તમે સરકાર પ્રમાણે ચાલો. અને આજે અમે એટલું જ કહેવા માગીએ છીએ સરકાર સ્કૂલ ટ્રસ્ટીને કે આવા ટાઈમમાં તમે પ્રાઇવેટ સ્કૂલ છે તો તમારે પ્રાઇવેટ નિર્ણય લેવામાં આવે કે 6 મહિનાનું ફીસ માફ કરે. તે છતાં એ સરકાર ઉપર ઢોળે છે કે સરકાર જે કરશે. અને ઓનલાઈન ભણવાનું, ઓનલાઈન ભણવાનું કયા છોકરાને સરકારે કીધું છે? તમારે નાના નાના બચ્ચાઓને કે મોબાઈલ લઈને બેસવાનું? અમારા અહીંયા નોકરી ધંધાવાળા હોય, એક જણ મમ્મી ઓફિસમાં જતા હોય, પપ્પા ઓફિસમાં જતા હોય તો બચ્ચા માટે અમે અહીંયા સ્માર્ટફોન લેવાના, એના માટે નેટ ભરાવવાના સ્પેશિયલ, અને એને નુકસાન થાય એ અલગ, અને તમારે સ્કૂલમાં પૈસા ચૂકવવાનું એ અલગ. તો અમારે નાના માણસોને અમારે શું કરવી? માનવા પડેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા, તો કેસે પઢાએંગે આપ હમ અમારે બચ્ચે કો? તો સરકાર અડાજણની એલએચ બોગરા હાઈસ્કૂલના ટ્રસ્ટીઓએ શનિવારે વાલીઓ સાથે બેઠક કરી હતી અને વાલીઓએ ઓનલાઈન એજ્યુકેશન બંધ કરાવવાની સાથે શાળા બંધ છે તો પણ ફી નહીં લેવા માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. કૈલાશનગર ખાતે આવેલ સંકેશ્વર કોમ્પ્લેક્સના કૃપા ડેવલપર્સના સંચાલકો દ્વારા કરોડો રૂપિયા પડાવી લઈને જમીન ન આપીને ઠગાઈ આચરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વિસાણ રોડ ખાતે રહેતા નનુભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પાલે પોઈન્ટ ખાતે રહેતા અને કૈલાશનગર ખાતે આવેલ સંકેશ્વર કોમ્પ્લેક્સમાં કૃપા ડેવલપર્સ નામે ઓફિસ ધરાવતા પ્રણવ બંગડીવાલા, ધર્મેશ જલીવાલા અને આરિફ ખાન પઠાણ સહિતનાઓએ 9,32,00,000થી વધુ પડાવી લઈને જમીન આપવાની લાલચ આપીને જમીન ન અપાવી રૂપિયા પણ પરત ન આપીને ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે અઠવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. ઉધનાની આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટની ન્યૂ મોડલ સ્કૂલના ચેકોના ડુપ્લિકેટ ચેક બનાવીને ઠગાઈ આચરવાનો પ્રયાસ કરનારો વિરુદ્ધ
પોલીસ ફરિયાદ નોંધવા પામી છે. ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ખરવાસા રોડ ઉપર આવેલ રૂક્ષ્મણી પાર્ક સોસાયટીમાં રહેતા વિષ્ણુ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ઉધના ખાતે આવેલ આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ અસંચાલિત ન્યૂ મોડલ સ્કૂલમાં આચાર્ય છે અને તેઓની સ્કૂલની બેંક એકાઉન્ટના ચેકોના ડુપ્લિકેટ ચેક બનાવીને મુંબઈના ઠગો જીપી પારસી સહકારી બેંકના ખાતેદાર મેડનોન વિજય મુડ્ડુ ભારત કોઓપરેટિવ બેંકના મુનશી મશીનરીઝના સંચાલકોએ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો બનાવ અંગે ઉધના પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત. રિંગ રોડ ખાતે આવેલ ટ્રેડ હાઉસના ઓફિસ ધરાવતા સીએ પાસેથી દુકાન ખરીદીને તેના રૂપિયા ન આપીને ઠગાયા છે. નાર ઠગ પિતા પુત્રી વિરુદ્ધ સલાવતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી છે. સલાવતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સારોલી રોડ ખાતે રહેતા સીએ અંકુર બીશાકાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રિંગ રોડ ખાતે આવેલ ટ્રેડ હાઉસનો ઓફિસ ધરાવે છે અને તેઓની પાસેથી મોમનાવાડ ખાતે રહેતા યુનુસ મુર્શીવાલા અને તેની પુત્રી ફરહીનબાનુ મુર્શીવાલાએ બે ઓફિસો 50 લાખમાં સોદો કરીને ખરીદી તેના વેચમાં 10 લાખ આપી બાકી રહેલા રૂપિયા લોન કરી આપવાની વાતો કરીને ખોટા ચેકો આપીને ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે સલાવતપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત. કડોદરા પોલીસ મથકના પોલીસકર્મી અને રિક્ષા ચાલકે બાઇક છોડવા માંગેલા 15,000 ની લાંચમાં એસીબીની ગંધ આવી જતા ભાગી છૂટેલા પોલીસ કર્મચારી અને રિક્ષા ચાલકને આખરે 9 મહિના બાદ એસીબીએ વૈજ્ઞાનિક પુરાવાના આધારે ધરપકડ કરી હતી. 9 મહિના પહેલા ખડોદરા પોલીસના લાંચિયા પોલીસકર્મી દિગ્વિજયસિંહ મસાણીએ તેના રિક્ષા ચાલક ઇમરાન શેખ મારફતે 15,000 ની લાંચ માંગી હતી. એસીબીએ પોલીસ સ્ટેશનની બહાર 20 ઓગસ્ટે છટકું ગોઠવ્યું હતું, જો કે આ વાતની ગંધ આવી જતા બંને ભાગી ગયા હતા. પોલીસકર્મી અને ચાલકનો વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગના આધારે એસીબીએ 29 ડિસેમ્બરે ગુનો નોંધ્યો હતો. હાલ બંને આરોપીઓને ડોક્યુમેન્ટના આધારે ઝડપી લઈને તેઓ સામે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. હું પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ચૌધરી સુરત શહેર એસબી પોલીસ સ્ટેશન ગઈ તારીખ 19/10/2019 રોજ નવસારી એસીબી દ્વારા ખોટોદરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ મસાણી ના વિરુદ્ધમાં ટ્રેપનું આયોજન કરેલ અને આક્ષેપિતને શંકા જતા લાંચની રકમ સ્વીકારવા આવે નહીં ત્યારબાદ તેઓના વિરુદ્ધમાં ડિમાન્ડનો ગુનો દાખલ કરવામાં આવે અને ડિમાન્ડનો ગુનો દાખલ કર્યા બાદ આરોપીના વિરુદ્ધમાં પૂરતા પુરાવા પડતા હોય તારીખ 3/7/2000 રોજ અટક કરેલ છે અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ સાહેબના ચલાવી રહ્યા છે. સર, અન્ય આરોપી પણ ઝડપાયો છે? ના સર, એમને એક સાથેનો રિક્ષાવાળો છે એને પકડવામાં આવેલો છે. એનો પણ ઝડપાયો? આરોપી સુરત સિટીમાંથી પકડેલા છે. રાત્રિના સમયે ભડાર ચાર રસ્તા પાસે બેસેલો યુવાન પોલીસને જોઈને ભાગી ગયો હતો. તે મામલે તેની બાઇક ઉચકી લાવીને તેની પાસેથી બાઇક છોડાવવા મુદ્દે 15,000 ની લાંચ માંગી હતી. બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત. લીંબાદ ખાતે આવેલ મથરાનગરમાં વીજ કરંટ લાગતા મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સુરતના લીંબાયત ખાતે આવેલ મથરાનગરમાં એક મહિલાને કરંટ લાગ્યો હતો, તો ત્યાં રમતા બાળકને પર કરંટ લાગતા મહિલાનું સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અગાઉ પણ આ વિસ્તારમાં જીવ વિના કારણે ગંભીર ઘટના બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત. કોરોનાની મહામારી દરમિયાન પણ કેટલીક સંસ્થાઓ સામાજિક કાર્યો માટે હંમેશા તત્પર જોવા મળી રહી છે, ત્યારે સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ દ્વારા સંગીની સહેલી સંસ્થાના સહયોગથી 300 જેટલી મહિલાઓ અને યુવતીઓને વિનામૂલ્યે સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટના અધ્યક્ષ અજય ચૌધરી અને તેમની ટીમો લોકડાઉન દરમિયાન સતત લોકોના પડખે રહી હતી. અનાજ કીટના વિતરણ સાથે જ પ્રવાસી શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. હવે અનલોક થયું છે ત્યારે પણ ટ્રસ્ટ દ્વારા સમાજ સેવાના કાર્યો સતત શરૂ છે. ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે પહેલા લોકડાઉન અને હાલ પણ ગંભીર બનતી સ્થિતિને જોઈને ટ્રસ્ટ દ્વારા મહિલાઓ અને યુવતીઓ માટે સેનેટરી નેપકીન વિતરણ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ માટે સંગીની શૈલી સંસ્થાનો વિશેષ સહયોગ મળ્યો હતો.
સંસ્થા દ્વારા 300 સેનિટરી નેપકિન વિતરણ માટે બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ નેપકિન ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓ અને યુવતીઓને નિઃશુલ્ક વિતરણ કરાયા હતા. સંસ્થાના અધ્યક્ષ રાણી ચૌધરી અને કાર્યકર્તા ગીતાબેન દ્વારા પાંડેસરાના વડોદ ગામ વિસ્તારમાં સેનેટરી નેપકિનનું વિતરણ કરાયું હતું. આવા ઉમદા કાર્ય માટે સંગીની સહેલી સંસ્થાના સંચાલિકા IRS પ્રિયત ભારદ્વાજ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. લોકડાઉન દરમિયાન ઉધના પટેલ નગર ખાતે યુવાન પર જીવલેણ હુમલો કરનાર તરફ એડવોકેટ અબ્દુલ વહાબ શેખની દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે ત્રણેય આરોપીઓને જામીન પર મુક્ત કર્યા છે. કોરોનાની મહામારી વચ્ચે અપાયેલ લોકડાઉનમાં ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે, જેમાં ફરિયાદી નાગેન્દ્ર રામરાજ રાજપૂતનાઓ સાથે થયેલ બોલાચાલી દરમિયાન હુમલાખોરો દ્વારા તલવાર, સળિયા, પાઇપ તથા લાકડાના ફટકાઓ સાથે હુમલો કરી મારામારીની ફરિયાદ નોંધવા પામી હતી. જે સંદર્ભે ઉધના પોલીસ સ્ટેશન ખાતે અટેમ્પ્ટ ઓફ મર્ડર, રાયોટિંગ, મારામારી તથા ગુન્હામાં મદદગારી સંબંધે આરોપીઓ દ્વારા કરવામાં આવેલ ગુના સંદર્ભેની ફરિયાદ નોંધવા પામી હતી, જેમાં આરોપીઓ તરફે વિદ્વાન એડવોકેટ શ્રી અબ્દુલ વહાબ શેખની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર સેશન્સ કોર્ટે તમામ ત્રણેય આરોપીઓને ₹15,000 જામીન પર મુક્ત કરવા હુકમ કરેલ છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. અંતમાં સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર કરી લઈશું આજની હેડલાઇન્સ પર. કોરોના હવે સુરતમાં અજગરી ભરડો લઈ રહ્યો છે, ત્યારે ફ્રન્ટ વોરિયર્સ સહિત શનિવારે વધુ 265 પોઝિટિવ કેસ આવતા કુલ આંક 6,232 થઈ ગયો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલની મનમાની અને જોહુકમની અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં ખાનગી હોસ્પિટલના કોરોનાના દર્દીને સિવિલમાંથી અપાતા ઇન્જેક્શન ન મળ્યું હોવાનો આક્ષેપ થયો છે. કોરોનાનું સંક્રમણ વધતા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુરત દોડી આવ્યા હતા અને મિટિંગો શરૂ કરી હતી. ત્યારે રવિવારના રોજ સાંસદ CR પાટીલના કાર્યાલય ખાતે કાપડ ઉદ્યોગકારોની મિટિંગ મળી હતી, જેમાં મહત્વના નિર્ણયો કરાયા હતા. સંક્રમણ વધતા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુરત દોડી આવ્યા હતા અને મિટિંગો શરૂ કરી હતી. તો રવિવારના રોજ વરાછા ખાતે હીરા ઉદ્યોગકારોની મેયર અને રાજ્ય આરોગ્ય મંત્રી સાથે મિટિંગ મળી હતી, જેમાં મહત્વનો નિર્ણય કરાયો હતો. કોરોનાની મહામારી વચ્ચે આવતા તહેવારોની આ વખતે મજા ફિક્કી પડી ગઈ છે. ત્યારે રવિવારે ગુરુ પૂર્ણિમાએ નિયમોને આધીન શિષ્યોએ ગુરુના આશીર્વાદ લીધા હતા. છેલ્લા ઘણા સમયથી બફારાથી ત્રસ્ત શહેરીજનોએ શનિવારે રાત્રિથી પડી રહેલા વરસાદને લઈને ઠંડકનો અહેસાસ કર્યો હતો. તો સુરત સહિત દક્ષિણ ગુજરાતના 26 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. કોરોનાની મહામારી અને લોકડાઉનને લઈને લોકોની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ છે, ત્યારે ઓનલાઈન શિક્ષણના નામે શાળાઓ દ્વારા ફીની પઠાણી ઉઘરાણી શરૂ કરાઈ છે. કૈલાશનગર ખાતે આવેલ સંખેશ્વર કોમ્પ્લેક્સના કૃપા ડેવલપર્સના સંચાલકો દ્વારા કરોડો રૂપિયા પડાવી લઈને જમીન ન અપાવીને ઠગાયા શ્રી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. ઉધનાની આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટની ન્યૂ મોડલ સ્કૂલના ચેકોના ડુપ્લિકેટ ચેક બનાવીને ઠગાયા ચરવાનો પ્રયાસ કરનારાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા પામી છે. રિંગ રોડ ખાતે આવેલ ટ્રેડ હાઉસના ઓફિસ ધરાવતા CA પાસેથી દુકાન ખરીદીને તેના રૂપિયા ન આપીને ઠગાયા છનાર ઠગ પિતા પુત્રી વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી છે. વડોદરા પોલીસ મથકના પોલીસકર્મી અને રિક્ષા ચાલકે બાઈક છોડવા મામલે માંગેલ 15,000ની લાંચનું ICB ગંધ આવી જતા ભાગી છૂટેલા પોલીસ કર્મચારી અને રિક્ષા ચાલકની આખરે 9 મહિના બાદ ACBએ વૈજ્ઞાનિક પુરાવાના આધારે ધરપકડ કરી હતી. લિવાયત ખાતે આવેલ મથરાનગરમાં વીજ કરંટ લાગતા મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે એક બાળકની ગંભીર હાલત હોવાનું જાણવા મળ્યું છે. કમલા દર
दरवाजा पास आवेल कोयली खाड़ी में अजाण्या युवा की लाश मिली आता फायर ने लाश ने बहार काढ़ी पीएम अर्थेस मेम्बर में खसेड़ी थी। कोरोना की महामारी दरमियान केटलीक संस्थाओं सामाजिक कार्यों माटे हमेशा तत्पर जोवा मळी रही छे त्यारे समस्त बिहार झारखंड समाज सेवा ट्रस्ट द्वारा संगीनी शहेली संस्थाना सहयोग थी 300 जेटली महिलाओं अने युवतीओने विनामूल्य सेनेटरी नेपकिन नुं वितरण करायुं हतुं। तो आता अत्यार सुधीना समाचारों वधु समाचारों माटे जोता रहेशो LK Star News चेनल। नमस्कार।